મેટ્રો પોતાની સેવાનો વિસ્તાર કરવા જઈ રહી છે. હવે અમરાઈવાડીમાં પણ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલથી અમરાઈવાડી સ્ટેશન પર મેટ્રો સેવાનો પ્રારંભ થશે. મેટ્રોની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધીરે ધીરે કરતા એક બાદ એક વિસ્તારમાં મેટ્રો આગળ વધી રહી છે. લોકોની ઉત્સુકતા પણ વધી રહી છે. જે રીતે જાહેર વાહન વ્યવહારની આ એક સેવા છે, મેટ્રોના કારણે ઘણા લોકોનું માનવું છે કે ટ્રાફિક હળવો થશે, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાશે. ત્યારે હજુ પણ એવા ઘણા વિસ્તાર છે કે જ્યાં મેટ્રોનું કામ ચાલુ છે, ત્યારે લગભગ તમામ વિસ્તારોમાં આતુરતાથી મેટ્રોની રાહ જોવાઈ રહી છે. તેવામાં અમદાવાદમાં દોડતી મેટ્રો પોતાની સેવાનો વિસ્તાર કરવા હવે જઈ રહી છે. હવે અમરાઈવાડીમાં પણ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલથી અમરાઈવાડી સ્ટેશન પર મેટ્રો સેવાનો પ્રારંભ થશે. અમરાઈવાડીથી જોડાઈ ગયા છે સંવાદદાતા ઉદય રંજન. ઉદય, જે પ્રકારે અમદાવાદમાં દોડતી મેટ્રો હવે પોતાની સેવાનો વિસ્તાર કરવા જઈ રહી છે, અમરાઈવાડીથી જે સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવશે, અમરાઈવાડીથી ક્યાં સુધી આ મેટ્રો જશે પ્રાથમિક ધોરણે? જોરથી જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીનો જે આખો રૂટ 6.5 કિલોમીટરનો ખુલ્લો મૂકેલો હતો, એ પૈકીના કુલ 6 સ્ટેશન હતા અને 6 સ્ટેશન પૈકીનું આ અમરાઈવાડી સ્ટેશન જે છે એ ખુલ્લું મૂકવામાં આવશે. રૂટ જે છે એ 6.5 કિલોમીટરનો યથાવત છે, પરંતુ વચ્ચેના જે સ્ટેશનો હતા, એટલે કે જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સીધું જ વસ્ત્રાલથી એપ્રિલ પાર્કની શરૂઆત કરવામાં આવેલી હતી. વચ્ચેના સ્ટેશનો જે છે એ તબક્કાવાર શરૂ કરવામાં આવેલા હતા. આપ આ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો, આ આ દ્રશ્ય જે છે એ અમરાઈવાડી સ્ટેશન ખાતેના છે. આ સ્ટેશન કંટ્રોલ રૂમ જે છે આ અહીંયા બનાવેલો છે. અહીંયાથી જે છે તમામ એન્જિનિયર્સ અને મેટ્રોના જે કર્મચારીઓ છે એ આખે આખું ઓપરેટ જે છે એ અહીંયાથી કરશે, આ સ્ટેશન કંટ્રોલ રૂમથી. આ આખે આખો વિસ્તાર એ છે કે જ્યાંથી લોકોની એટલે કે પેસેન્જરોની અવર જવર જે છે એ થતી રહેશે, અને ઉપરના તરફ દેખાડવા માટેના પ્રયત્ન કરીએ આપણે કે જ્યાંથી મેટ્રો ટ્રેનની અવર જવર થશે, એટલે કે આ જે સીડી આપ જે જોઈ રહ્યા છો આ સીડી ઉપરથી લોકોની અવર જવર થશે, અને ઉપરનો જે ભાગ આપણે દેખાઈ રહ્યો છે ત્યાંથી મેટ્રો ટ્રેન જે છે આખી આખી રવાના થશે આ તરફથી પહેલી તરફ. આ સ્ટેશન જે છે એના પછીના હજી 2 સ્ટેશન જે છે એ બાકી રહી જશે, એ પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે, અને શરૂ થયા બાદ લોકો પણ એનો જે છે લાભ લઈ શકશે. એટલે કહી શકાય કે આવતીકાલે જે ખુલ્લું મૂકવામાં આવશે, સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવશે, એનું ઉદ્ઘાટન થયા બાદ જે છે લોકો અહીંયાથી પોતાનું પિકઅપ અને ડ્રોપિંગ કરી શકશે, લોકો અહીંયા સુધી આવી શકશે, અને અહીંયાથી જે તરફ જવું હશે એટલે 6.5 કિલોમીટરની અંદર કોઈ પણ સ્થળ ઉપર એમને જવું હશે કે કોઈ સ્ટેશન ઉપર જવું છે તો ત્યાંથી એને હવે અમરાઈવાડી સ્ટેશનથી એમનો લાભ મળી શકશે. બિલકુલ ઉદય, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો અમરાઈવાડીમાં પણ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવશે અને આવતીકાલથી અમરાઈવાડી સ્ટેશન પર મેટ્રો સેવાનો પ્રારંભ થશે. તો અમરાઈવાડીના તમામ વિસ્તારના સ્થાનિકો માટે સારા સમાચાર. જે લોકો આતુરતાથી મેટ્રોની રાહ જોઈ રહ્યા છે, ધીરે ધીરે કરતા લગભગ તમામ વિસ્તારોમાં મેટ્રોની શરૂઆત થવા જઈ રહી છે. આગળ વાત કરીએ તો